ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ઇમ્તિયાઝ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 5 ગરીબી વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આજનો આપણો ટોપિક છે ગરીબીના નિર્દેશકો. તો ગરીબીના નિર્દેશકો કોને કહેવાય એના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં ગરીબી દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા તમારે ટૂંકમાં સમજવાનું છે કે જે ગરીબનો નિર્દેશ કરે છે તો એને આપણે ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ગરીબીના નિર્દેશકોના કેટલાક મુદ્દાઓ છે, તો એ મુદ્દાઓને આપણે સમજૂતી મેળવવાની છે, સમજવાના છે. તો એમાંથી સૌથી પહેલાં છે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. આ મુદ્દો છે કે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. તો મિત્રો, આપણે સમજૂતી મેળવીશું કે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કોને કહેવામાં આવે છે અને જે ગરીબીનો નિર્દેશ કેવી રીતે કરે છે. તો સૌથી પહેલાં આપણે જે ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુઓ. મિત્રો, અહીંયા સમજો કે જે વસ્તુઓ લાંબા સમય સુધી ટકી શકે છે એને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે. જેવી રીતે કે કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર, આ વગેરે ટકાઉ વસ્તુઓ છે. તો વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. તો અહીંયા સમજવાનું છે કે એક વર્ષ દરમિયાન જે કુટુંબો છે તો એમના દ્વારા જે વસ્તુઓ, સેવાઓ અને ટકાઉ વસ્તુઓ વગેરેને બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે જ્યારે ભાગવામાં આવે છે તો મિત્રો, માથાદીઠ આવકનો ખ્યાલ આવે છે. માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડોની વસ્તુઓ તેમજ સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનાઓમાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે, તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનાએ જે માથાદીઠ વપરાશી ખર્ચ હોય છે એ ઘણું ઓછું જોવા મળતું હોય છે, જેના કારણે એવા દેશોની અંદર ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. તો અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે જે તે દેશની અંદર જો નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ હોય તો મિત્રો, આપણે કહી શકીએ કે એ ગરીબીનો નિર્દેશ કરે છે. મિત્રો, જે વિશ્વના કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવી રીતે જોવા મળે છે એનું એક કોષ્ટક છે. તો કોષ્ટક આધારે તમે સમજી શકો છો કે કયા દેશની અંદર કેટલો નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ રહેલો છે. તો મિત્રો, આપણે કોષ્ટકને સમજીએ તો એક બાજુ દેશ આપેલા છે, બીજી બાજુ વર્ષ 2005ના સ્થિર ભાવે US ડોલરમાં વર્ષ 2014નો નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ આપેલો છે. તો એમાંથી સૌથી પહેલાં છે US. તો USની અંદર 31,469 છે. મિત્રો સમજજો, 31,469 US ડોલરમાં આપેલું છે. ત્યાર પછી UKની વાત કરીએ તો 25,828 ડોલર UKમાં વપરાશી ખર્ચ છે. ત્યાર પછી જાપાનની વાત કરીએ તો 22,149 ડોલર જાપાનની અંદર નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ થાય છે. ત્યાર પછી પાકિસ્તાનની વાત કરીએ તો 603 માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે. ત્યાર પછી ચીનની વાત કરીએ તો 1,820 છે અને ભારતની વાત કરીએ તો 725 માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે. તો મિત્રો, આ કોષ્ટકના આધારે આપણે સમજી શકીએ છીએ કે સૌથી વધારે US છે, ત્યાર પછી સૌથી ઓછું પાકિસ્તાનમાં છે 603, તો ભારતની વાત કરીએ તો ભારતની અંદર 725 US ડોલર માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ થતો હોય છે. તો અહીંયા સમજવાનું છે કે જે વિકાસમાન દેશો છે UK USની તુલનાએ જે ભારતની અંદર જે વપરાશી ખર્ચ છે એ ઘણો ઓછો છે, માટે આપણે કહી શકીએ કે ભારતની અંદર પણ હજુ ગરીબી જોવા મળે છે કે જે ગરીબીનો નિર્દેશ કરે છે. બીજા નંબરે છે કુપોષણનું પ્રમાણ. આ સૌથી અગત્યનું છે કે કુપોષણનું પ્રમાણ એ ગરીબીનો નિર્દેશ કરે છે. આજની સ્થિતિની અંદર પણ હજુ એવા વિસ્તારો છે, એવા ગ્રામીણ વિસ્તારો છે
કે જ્યાં કુપોષણનો ભોગ બનતા હોય છે. તો મિત્રો આપણે કહી શકીએ કે આવા જે વિસ્તારો છે એ ગરીબીનો નિર્દેશ કરે છે. તો આપણે સમજૂતી મેળવીએ કુપોષણનું પ્રમાણ. તો કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે કુપોષણ એને કહેવામાં આવે કે જે ખોરાકની અંદર જે ખોરાક લેવામાં આવે છે તો એની અંદર પૂરતા પ્રમાણની અંદર કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ જેવો બાબતોનો સમાવેશ થતો નથી. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. તો અહીંયા સમજવાનું છે કે હજુ પણ ભારતની અંદર કેટલીક સમસ્યાઓ છે કે નીચી માથાદીઠ આવક છે અથવા આવકની અસમાન વહેંચણીના કારણે જે ઓછી આવકવાળો વર્ગ છે એને પૂરતા પ્રમાણમાં, યોગ્ય પ્રમાણમાં અને સારી ક્વોલિટીવાળો ખોરાક પ્રાપ્ત થતો નથી અને જેના કારણે એ કુપોષણનો ભોગ બનતો હોય છે. તો મિત્રો આપણે કહી શકીએ કે જ્યારે આ પ્રકારે પૂરતા પ્રમાણની અંદર એટલે કે કેલરી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ, વિટામિન જેવા જો ખોરાકો પ્રાપ્ત ના થાય તો મિત્રો આપણે કહી શકીએ કે કુપોષણનું પ્રમાણ વધવાનું છે. અને જ્યારે કુપોષણનું પ્રમાણ વધે તો એ પણ એક ગરીબીનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે કુપોષણનું જે પ્રમાણ છે એ કોષ્ટકની અંદર આપેલું છે. તો કોષ્ટકના આધારે આપણે કુપોષણનું જે પ્રમાણ છે એના વિશે સમજૂતી મેળવીએ. તો એક બાજુ વર્ષ આપ્યું છે, બીજી બાજુ કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ આપ્યું છે ટકાવારીમાં. તો આપણે સમજૂતી મેળવીએ કે 1990-92ની અંદર ભારતમાં 23.7% લોકો કુપોષિતનો ભોગ બનેલા છે. ત્યાર પછી 2000 અને 2002ની વાત કરીએ તો 17.5% લોકો કુપોષણમાં સમાવેશ થયો હતો. ત્યાર પછી 2005-2007ની વાત કરીએ એટલે કે 2005-2007ની વાત કરીએ તો એમાં 20.5% લોકોનો સમાવેશ કુપોષણની અંદર સમાવેશ થયો હતો. ત્યાર પછી 2010-12ની વાત કરીએ તો 15.6% લોકો એટલે કે કુલ ભારતના લોકોમાંથી 15.6% લોકો કુપોષણની અંદર સમાવેશ થયો હતો. અને ત્યાર પછી 2014 અને 2016ની વાત કરીએ એટલે કે 2014-2016ની વાત કરીએ તો 15.2% લોકો કુપોષણની અંદર જોવા મળ્યા હતા. તો મિત્રો આપણે કોષ્ટકના આધારે સમજી શકીએ છીએ કે વર્ષ 1990-92થી લઈ વર્ષ 2014-16ની અંદર જે કુપોષણનું પ્રમાણ છે એમાં ઘટાડો થતો જોવા મળ્યો છે. તો આપણે કહી શકીએ કે ભારતની અંદર પહેલાંના સમયથી જે વર્તમાન સમયની અંદર જે કુપોષણનું પ્રમાણ છે એમાં નોંધપાત્ર ધીમી ગતિએ ઘટાડો થતો જોવા મળે છે. તો મિત્રો અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે કુપોષણનું પ્રમાણ એ પણ ગરીબીના નિર્દેશકમાં સમાવેશ થતો હોય છે. ત્યાર પછી ત્રીજા નંબરે જોઈશું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં જે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરની જે ડેફિનેશન છે એ તમારે તૈયાર કરવાની છે. કારણ કે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવામાં આવે છે, બાળ મૃત્યુ દર કોને કહેવામાં આવે છે. તો મિત્રો આપણે સૌથી પહેલાં અપેક્ષિત આયુષ્ય વિશે જોઈએ કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા દર્શાવવામાં આવે છે. અહીંયા સમજજો કે જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે તો બાળકના જન્મતાની સાથે જ એ કેટલા વર્ષ સુધી જીવી શકશે તો એવી અપેક્ષા લેવામાં આવે છે જેને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. સ્વાભાવિક છે કે કોઈ માણસ ગરીબ છે તો એમને સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, ત્યાર પછી શુદ્ધ આહાર વગેરે સેવાઓ પ્રાપ્ત થઈ શકતી નથી અને જેના કારણે જેનું અપેક્ષિત આયુષ્ય છે એ નીચું રહેવા પામે છે. તો મિત્રો અપેક્ષિત આયુષ્ય એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. ત્યાર પછી આપણે જોઈશું બાળ મૃત્યુ દર. તો મિત્રો બાળ મૃત્યુ દર કોને કહેવામાં આવે છે? તો બાળ મૃત્યુ દર એટલે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષની ઓછી સમય મર્યાદામાં મૃત્યુ પામતા બાળકોનું જે પ્રમાણ છે જેને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સમજવાનું છે કે 1 વર્ષના સમયગાળા દરમિયાન 1000 જીવિત બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોની જે સંખ્યા છે જેને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. બાળ મૃત્યુ દરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ,
પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે. બાળ મૃત્યુદર નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશ કરે છે. તો અહીંયા સમજવાનું છે કે ભારતની અંદર જે નાની ઉંમરે જે લોકો મૃત્યુ પામે છે, એટલે કે નાની ઉંમરે જન્મતાની સાથે જે બાળકો મૃત્યુ પામે છે, તો એ મૃત્યુ પામવા પાછળનું કારણ શું છે? તો એ છે માતાઓની અંદર, એટલે કે જે બાળકની માતા છે તો એ માતામાં જે શિક્ષણનું પ્રમાણ હોવું જોઈએ એ નથી હોતું. તે ઉપરાંત બાળકોમાં જે રસીકરણ, આજે હું તમને એક વસ્તુ સમજાવું કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે અમુક સમય મર્યાદાની અંતે એને રસીકરણ કરાવવામાં આવતું હોય છે. એક એ જન્મ થાય છે તો તરત જ રસી અપાવવામાં આવતી હોય છે, ત્યાર પછી એક મહિનાનું થાય છે તો પણ એને રસી અપાવવામાં આવતી હોય છે, ત્યાર પછી એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એને રસીકરણ કરાવવું પડતું હોય છે. તો ઘણી એવી માતાઓ હોય છે, ઘણો એવા કુટુંબો હોય છે કે બાળકોને રસીકરણથી દૂર રાખે છે અને જેના કારણે એ બાળ મૃત્યુદરનો ભોગ બને છે. તો આવી સમસ્યાઓના કારણે પણ ભારતની અંદર જે ગરીબી છે એમાં વધારો થતો જોવા મળે છે. તો બાળ મૃત્યુદરનું પ્રમાણ એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. હવે જે બાળ મૃત્યુદરનું કોષ્ટક છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ તો એક બાજુ દેશ આપ્યા છે, બીજી બાજુ અપેક્ષિત આયુષ્ય આપેલું છે અને ત્રીજી બાજુ બાળ મૃત્યુદરનું પ્રમાણ આપ્યું છે. તો આ ત્રણેય બાબતોને આપણે સમજીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું નોર્વે. તો નોર્વેની અંદર જે અપેક્ષિત આયુષ્ય છે એ 81.6 વર્ષ. મિત્રો સમજો, નોર્વેની અંદર જે અપેક્ષિત આયુષ્ય એટલે કે સરેરાશ અપેક્ષિત આયુષ્ય 81.6 છે. ત્યાર પછી એ દેશની અંદર બાળ મૃત્યુદરનું પ્રમાણ છે 2, એટલે કે 1000 બાળકોએ 2 બાળકો મૃત્યુ પામે છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર જે અપેક્ષિત આયુષ્ય છે એ 79.1 છે, જ્યારે બાળ મૃત્યુદરનું પ્રમાણ છે 6, એટલે કે 1000 બાળકોએ 6 બાળકો મૃત્યુ પામે છે. શ્રીલંકાની વાત કરીએ તો જેનું અપેક્ષિત આયુષ્ય એ 74.9 છે, જ્યારે એ દેશની અંદર બાળ મૃત્યુદરનું પ્રમાણ છે એ 9 છે. ત્યાર પછી ચીનની વાત કરીએ તો 75.8 છે, એટલે કે 75.8 વર્ષ સુધી લોકો સરેરાશ જીવે છે, જેનું બાળ મૃત્યુ દર છે 10. ત્યાર પછી ભારતની વાત કરીએ તો ભારતનું અપેક્ષિત આયુષ્ય એ 68 વર્ષનું છે, જ્યારે બાળ મૃત્યુદરનું પ્રમાણ છે 39, એટલે કે 1000 બાળકોએ 1 વર્ષના સમયગાળા દરમિયાન 39 બાળકોનું મૃત્યુ થાય છે. તો અહીંયા તમે કોષ્ટકના આધારે સમજી શકો છો કે અન્ય દેશો કરતાં જે ભારતનો રેશિયો છે એ સૌથી વધારે છે, કારણ કે જેનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ છે અને બાળ મૃત્યુદરનું પ્રમાણ છે 39. મિત્રો અહીંયા તમે કોષ્ટકના આધારે સમજી શકો છો કે કયા દેશની અંદર કેટલું અપેક્ષિત આયુષ્ય રહેલું છે અને તે દેશની અંદર બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું રહેલું છે. ત્યાર પછી ચોથા નંબરે છે તબીબી સગવડો. તો મિત્રો, તબીબી સગવડો એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડૉક્ટરોની અછત જોવા મળે છે. અહીંયા સમજવાનું છે કે અન્ય દેશોની અંદર અમેરિકા, જાપાન જેવા દેશો કરતાં ભારતની અંદર જે તબીબી સગવડો મળવી જોઈએ એનો અભાવ જોવા મળે છે. તો અમેરિકા જેવા દેશોની અંદર જે તબીબી સગવડો છે એનો લાભ વધારે મળતો હોય છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે, તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. આવા ગરીબોને પૂરતા પૌષ્ટિક ખોરાક મળતો નથી, પરિણામે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે, લોકો આવી સેવાઓથી વંચિત રહે છે, પરિણામે ગરીબી વધારે હોય છે. વિકસતા દેશોમાં દર 6000ની વસ્તીએ 1 ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. એ સમજવાનું છે કે જે વિકસતા દેશો છે તો એમાં દર 6000ની વસ્તી માટે 1 ડૉક્ટરની સેવા ઉપલબ્ધ હોય છે, એટલે કે 1 ડૉક્ટર હોય છે, જ્યારે વિકસિત દેશોમાં દર 350 વસ્તી માટે 1 ડૉક્ટરની સેવા ઉપલબ્ધ હોય છે. હવે તમે અહીંયા સમજી શકો છો કે અમુક એવા પણ દેશો છે કે 6000 વસ્તી માટે 1 ડૉક્ટર અને અમુક એવા પણ દેશો છે કે જેમાં 350 વસ્તી માટે 1 ડૉક્ટર હોય છે. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયરિયા, મેલેરિયા,
ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એડ્સનો ભોગ બન્યા છે. એમાંથી 90% વિકસતા દેશોમાં જોવા મળે છે. તો અહીંયા સમજવાનું છે કે અમુક દેશોની અંદર જે તબીબી સગવડો પ્રાપ્ત નથી થતી, તો એવા દેશોની અંદર જે મૃત્યુદર છે, અમુક જે રોગો છે એના કારણે જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે એમાં ઘટાડો થતો હોય છે અને અંતે એ માણસનું મૃત્યુ થતું હોય છે. એટલે કે મૃત્યુદરમાં સૌથી વધારે એવા દેશો છે કે જેમાં તબીબી સગવડોનું પ્રમાણ ઓછું છે. તો મિત્રો, તબીબી સગવડોનું પ્રમાણ એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. ત્યાર પછી 5મા નંબરે છે પીવાનું પાણી. આ સૌથી અગત્યનું છે કે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ કે શુદ્ધ પાણી હવે રહ્યું જ નથી. ચાહે તળાવ હોય, નદી હોય, નહેર હોય કે વગેરે બાબતો છે, તો એની અંદર હવે શુદ્ધ પાણી જોવા મળતું નથી. તો પીવાનું પાણી એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. તો મિત્રો, જનસમૂહનો સ્વસ્થ સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વસ્થતાની સગવડ સાથે સંકળાયેલું છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે. સ્વાભાવિક છે કે કોઈ પણ બીમારી હોય લગભગ એ દૂષિત પાણીમાંથી ફેલાય છે. મિત્રો, અહીંયા ખાસ સમજજો કે જે બીમારી થતી હોય છે એ દૂષિત પાણીના કારણે થતી હોય છે. તો જેના કારણે અનેક પ્રકારના રોગોનું કારણ બની જતું હોય છે. વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણનો સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. સમજવાનું છે કે જે ભારતની અંદર કુલ વસ્તીના જે 63.3% કુટુંબો છે એમને જ નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોત દ્વારા પીવાનું પાણી મળતું હોય છે. ત્યાર પછી 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ કરેલ ન હોય તેવું પાણી પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા તમને સમજવાનું છે કે 63.3% લોકોને જે નળ દ્વારા, ઘરની અંદર જે નળ હોય છે, તો એ નળની અંદર શુદ્ધિકરણના સ્ત્રોત દ્વારા પાણી પ્રાપ્ત થતું હોય છે. પરંતુ ભારતની અંદર 8.67% એવા કુટુંબો છે કે નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણીનો સમાવેશ થતો હોય છે, એ લોકો યુઝ કરતા હોય છે. ત્યાર પછી 26% લોકો એવા પણ છે કે અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવમાંથી પીવાનું પાણી પ્રાપ્ત કરતા હોય છે. તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે અમુક એવા પણ કુટુંબો છે કે જેમના ઘરે નળ દ્વારા પીવાનું પાણી પ્રાપ્ત નથી થતું, તો આવા જે લોકો છે એ પોતે નહેર, નદી, ટ્યુબવેલ, હેન્ડપંપ, કૂવા, તળાવમાંથી પોતે પાણી પ્રાપ્ત કરતા હોય છે. અને મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે નહેર, નદી, તળાવમાં કેટલું શુદ્ધ પાણી હોય છે એ તમે જાણો જ છો કે દરેક જગ્યાએ હવે તો અશુદ્ધ થઈ ગયું છે. અને આના કારણે શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ, પ્રદૂષણયુક્ત એટલે કે પોલ્યુશનવાળું પાણી પ્રાપ્ત થાય છે અને દેશમાં પાણીજન્ય રોગો વધારે, ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. તો અહીંયા જે સમજવાનું છે કે જે લોકો ગરીબ છે અને બીજી બાજુ જો દૂષિત પાણી પ્રાપ્ત થતું હોય, તો એ જે બીમારી છે એમાં વધારો થતો હોય છે, પોતે જે ગરીબી છે એમાં ગંભીર બાબત બનાવે છે. તો અહીંયા સમજવાનું છે કે પીવાનું શુદ્ધ પાણી જો પ્રાપ્ત ન થાય અને જેના કારણે અનેક પ્રકારના રોગો થતા હોય છે, તો મિત્રો, અહીંયા જે પીવાનું પાણી છે એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. ત્યાર પછી 6મા નંબરે જોઈશું શૌચાલયની સુવિધા. તો મિત્રો, હવે શૌચાલયની સુવિધા એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. આ સૌથી અગત્યનું છે કે ભારતની અંદર કુલ વસ્તીના લગભગ 70% લોકો ગ્રામ્યની અંદર રહે છે અને બાકીના લોકો શહેરોની અંદર વસે છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતાઓ વધુ છે. આનાથી બચવા સ્વાસ્થ્ય મહત્વની છે. તો અહીંયા સમજવાનું છે કે જે લોકો ગ્રામ્યની અંદર વસે છે એ લગભગ 70% લોકો વસે છે, તો એમની અંદર પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતાઓ વધારે હોય છે અને આનાથી બચવા સ્વચ્છતાની જરૂર રહેતી હોય છે. અને સ્વચ્છતા માટે શૌચાલયની સુવિધા પણ અગત્યની છે. તો મિત્રો, આપણે જોઈએ કે શૌચાલયની જે સગવડ છે એ કેટલા કુટુંબોને પ્રાપ્ત થાય છે અને કેટલા કુટુંબોને પ્રાપ્ત થતી નથી, તો એના વિશે એક કોષ્ટક છે. તો કોષ્ટકના આધારે તમે સમજી શકો છો. જો અહીંયા કે કોષ્ટકની અંદર કુલ કુટુંબો 100% આપ્યા છે, એટલે કે આખા ભારતનો સમાવેશ થઈ ગયો. એમાંથી મકાનમાં જ શૌચાલયની સગવડોવાળા કુટુંબો કે એવા કુટુંબો છે કે જે ઘરની અંદર જ શૌચાલયની સગવડ છે, તો એ છે 66% લોકો કુટુંબો. તો 66% કુટુંબોની અંદર જ મકાનમાં જ શૌચાલયની સુવિધાઓ પ્રાપ્ત થઈ છે.
ત્યાર પછી આપણે જોઈએ કે મકાનમાં શૌચાલયની સગવડ ન હોય તેવા કુટુંબો, તો અહીંયા 34% એવા કુટુંબો છે કે જે મકાનમાં શૌચાલયની સગવડ નથી. તો અહીંયા સમજવાનું છે કે શૌચાલયની સુવિધા એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. તો અહીંયા સમજવાનું છે કે કેમ 34% કુટુંબો હજુ પોતાના મકાનની અંદર શૌચાલયની સગવડ ઊભી નથી કરી શક્યા, કારણ કે તે પોતે ગરીબ છે, ક્યાંથી ઊભું કરી શકે, પોતાની પાસે પૈસા નથી. માટે આપણે કહી શકીએ કે શૌચાલયની સુવિધા એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. ત્યાર પછી 7મા નંબરે છે રહેઠાણ. તો મિત્રો, રહેઠાણ એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેના સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે, લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પ્રવૃત્તિ ગરીબીનું માપદંડ છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણ મળે તો કેવા મળે તેના પર ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારીમાં ગરીબીની કક્ષા દર્શાવે છે. ભારતમાં પૂરતી સગવડવાળા મકાનોની તંગી છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનોમાં રહે છે. ભારતમાં મોટાભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું એક માપદંડ બને છે. તો અહીંયા સમજવાનું છે કે ભારતની અંદર અમુક એવા ટકા લોકો પણ રહે છે કે જેમને પૂરતા પ્રમાણની અંદર ઘર પ્રાપ્ત થયા નથી, રહેઠાણ પ્રાપ્ત થયા નથી. અને અમુક ટકા એવા પણ લોકો છે કે એમની પાસે બિલકુલ ઘર પણ નથી. એ પોતે રસ્તામાં રહેતા હોય છે, ફૂટપાથ ઉપર રહેતા હોય છે. એમના માટે ઘર જેવી સગવડ છે જ નહીં ભારતની અંદર. એવા પણ અમુક ટકા લોકો ભારતની અંદર જોવા મળે છે. અને અમુક એવા પણ લોકો રહે છે કે જેમાં જે મકાન હોય છે એ ફક્ત એક જ રૂમવાળું હોય છે. અને અમુક ટકા એવા પણ લોકો રહે છે કે જે ગંદી વસવાટોમાં રહેતા હોય છે, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે. તો મિત્રો, આપણે કહી શકીએ કે આવા ઘરોની અંદર ન તો નર હોય, ન તો ડેનેજ લાઈન હોય, ન તો વીજળી હોય કે ન તો અન્ય જે તે સગવડો હોય. તો મિત્રો, આવા ઘરોની આધારે પણ આપણે કહી શકીએ છીએ કે ભારતની અંદર રહેઠાણ એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. ત્યાર પછી વીજળીની વપરાશ વિશે વાત કરીએ કે કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની સરેરાશ ખૂબ જ નીચી છે. તો અહીંયા જે વીજળીનો વપરાશની વાત કરીએ કે આપણે શહેરોની અંદર રહેતા હોવાથી આપણને વીજળી પ્રાપ્ત થઈ છે, પરંતુ અમુક એવા ગ્રામ્ય વિસ્તારો છે, અમુક એવા પહાડી વિસ્તારો છે, અમુક એવા આદિવાસી વિસ્તારો છે કે હજી સુધી એમને વીજળી પ્રાપ્ત થઈ નથી. તો મિત્રો, ભારતની અંદર એવા ઘણા કુટુંબો છે, એવી ઘણી વસ્તીઓ છે, એવા ઘણા વિસ્તારો છે કે જેમાં વીજળીનો વપરાશ થતો જ નથી. અને વીજળીનો વપરાશ થાય છે તો અમુક કલાક માટે જ થતો હોય છે. તો માટે આપણે કહી શકીએ કે યોગ્ય પ્રકારે ભારતની અંદર પણ વીજળીનો વપરાશ નથી થતો. માટે આપણે વીજળીના વપરાશને પણ ગરીબીના નિર્દેશક તરીકે લઈ શકીએ. ત્યાર પછી 9મા નંબરે છે શિક્ષણ. તો હવે શિક્ષણનું જે પ્રમાણ છે ભારતની અંદર એ પણ કેવું છે એ તમે જાણો છો. તો જે શિક્ષણનું પ્રમાણ છે એ પણ ગરીબી નિર્દેશ કરે છે. તો વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે અને બાકીના નિરક્ષર છે. એટલે કે જે લોકો લખી વાંચી શકે છે એ સાક્ષર છે અને બાકીના નિરક્ષર છે. જે લોકો નિરક્ષર છે એ તેઓ મોટાભાગે ગરીબ હોય છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોની વ્યવસાય, રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોને કારણે ગરીબી વધે છે. સ્વાભાવિક છે કે અમુક જે રોજગારીની તકો છે, પસંદગીઓ છે એ મર્યાદિત બની જતી હોય છે. પરિણામે એમના જે વેતન, એમનો જે પગાર હોય છે એ ઓછું હોય છે અને ઓછી આવકના કારણે એ ગરીબીમાં સમાવેશ થઈ જતો હોય છે. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો. હવે તમે સમજો કે 2011ની અંદર બ્રાઝિલમાં સાક્ષરતાનું પ્રમાણ 91% છે, જ્યારે ભારતમાં તે 74.04% છે. નેપાળમાં 60% છે અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો છે. તો જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો જ ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી.
અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. તો અહીંયા સમજવાનું છે કે બ્રાઝિલ જેવા દેશોની અંદર જે સાક્ષરતાનું પ્રમાણ છે એ સૌથી વધારે છે, તો એની તુલનાએ ભારતની અંદર ઓછું જોવા મળે છે. તો એનો અર્થ એમ થયો કે ભારતની અંદર બ્રાઝિલ કરતાં પણ શિક્ષણનું પ્રમાણ ઓછું છે, અને ઓછું શિક્ષણ હોવાના કારણે ગરીબીમાં વધારો થતો હોય છે, અને ગરીબીમાં વધારો થાય તો આપણે કહી શકીએ કે શિક્ષણ એ પણ ગરીબીનો નિર્દેશક છે. ત્યાર પછી 10મા નંબરે છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. આ સૌથી અગત્યનું છે કે સંપત્તિ અને આવકની ભારતની અંદર અસમાન વહેંચણી જોવા મળે છે, જેના કારણે ગરીબીમાં વધારો થતો હોય છે. તો 1991ના આર્થિક સુધારા બાદ સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થતો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. આવકની અસમાનતા વધતા સાથે એક તરફ ઉચ્ચ જીવનધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા ખોરાક શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. તો અહીંયા સમજવાનું છે કે ભારતની અંદર અસમાન વહેંચણી થતી જોવા મળે છે, એ પણ આવક અને સંપત્તિની અંદર. આપણે ભારતની અંદર જોતા હોઈએ છીએ કે ભારતની અંદર અમુક એવા ધનિક લોકો હોય છે કે જે આલિશાન મકાનની અંદર રહેતા હોય, એમની પાસે આલિશાન ગાડી હોય છે, આલિશાન મકાન હોય છે, તેમજ શાહી જિંદગી જીવતા હોય છે. અને બીજી બાજુ આપણે એવા પણ લોકો જોવા મળે છે કે એમની પાસે જે પ્રાથમિક જરૂરિયાત એટલે કે જે મકાન છે, તો મકાન વિહોણા પણ જોવા મળે છે, એટલે કે એમની પાસે મકાન જ નથી. તો તમે તુલના કરી શકો છો કે એક બાજુ એવા ગરીબ લોકો રહે છે અને બીજી બાજુ એવા ધનિક લોકો રહે છે કે જેમની પાસે વધારેમાં વધારે સગવડતાવાળા ઘર હોય છે, અને સાથે સાથે એક જ કુટુંબને 4-5 ઘર જોવા મળે છે. અને એક બાજુ એવા પણ ગરીબ લોકો રહે છે કે જેમની પાસે એક પણ ઘર નથી. તો મિત્રો, આનો અર્થ એમ થયો કે આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના કારણે જે ધનિક છે એ ધનિક બનતા જાય છે, અને જે ગરીબ છે એ વધારે ગરીબમાં ગંભીર પરિસ્થિતિમાં સપડાય છે. તો મિત્રો, જેના કારણે આપણે કહી શકીએ કે ગરીબીના પ્રમાણમાં વધારો થતો હોય છે, અને ગરીબીના પ્રમાણમાં વધારો થાય માટે આપણે કહી શકીએ કે આ પણ એક ગરીબીનો નિર્દેશક સૂચવે છે. મિત્રો, આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના મુદ્દાની અંદર એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક વિશે આપણે સમજૂતી મેળવીએ કે ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો છે. એટલે કે ભારતની અંદર જે અમીર વ્યક્તિ છે એ વ્યક્તિ પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો યુએસની અંદર વર્ષ 1998માં 15.2%, જ્યારે વર્ષ 2012ની વાત કરીએ તો 18.9% એક જ વ્યક્તિ પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો રહેલો છે. યુકેની વાત કરીએ તો વર્ષ 1998માં 12.5, જ્યારે વર્ષ 2012ની અંદર 12.7, જ્યારે ભારતની વાત કરીએ તો 1998ની અંદર 9% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે, જ્યારે 2012ની અંદર 12.6% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો રહેલો છે. મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે આખા ભારતની અંદર 12.6% જે રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે એ એક વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે, તો બાકીના જે લોકો છે એ કેટલા ગરીબ હશે, તો તમે કોષ્ટકના આધારે સમજી શકો છો. ત્યાર પછી 11મા નંબરે છે બેરોજગારીનો ઊંચો દર. આ સૌથી ગંભીર સમસ્યા છે કે બેરોજગારીનો ઊંચો દર એ પણ ગરીબીનો નિર્દેશક દર્શાવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે બેરોજગારી કોને કહેવામાં આવે. તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર છે, એટલે કે બેરોજગારી ધરાવે છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચી આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી, પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14ના અંદર શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે
15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જોવા મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્ર માટે તે 5.5% જોવા મળ્યો હતો. તો અહીંયા સમજવાનું છે કે ભારતની અંદર જે બેરોજગારીનું પ્રમાણ છે એ ઊંચા દરે જોવા મળે છે અને એટલા સુધી બેરોજગારી જોવા મળે છે કે એમને કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત છે છતાં પણ એમને એક યોગ્ય પ્રકારે કામ મળતું નથી, જેથી ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને બેરોજગારીના પ્રમાણના કારણે એ લોકોની અંદર કોઈપણ પ્રકારની આવક પ્રાપ્ત થતી નથી. એ પોતે ઘરે બેસી રહે છે અને પોતાનું કુટુંબ ચલાવી શકતો નથી, પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકતો નથી અને એ પોતે ગરીબ બની જતો હોય છે અથવા ગરીબની અંદર વધારો કરતો હોય છે. તો માટે આપણે કહી શકીએ કે એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે, એટલે કે ગરીબીના નિર્દેશક તરીકે બેરોજગારીનો ઊંચો દર એ પણ કહી શકીએ. તો મિત્રો, આપણે આજના વિડીયોની અંદર જે ગરીબીના નિર્દેશકો કુલ 11 આપેલા છે, તો 11 નિર્દેશકો વિશે આપણે જોઈ ગયા. અને જે આ 11 મુદ્દાઓ એ ગરીબી દર્શાવે છે અને ગરીબીના આધારે એ ગરીબીના નિર્દેશક તરીકે પણ આપણે જોઈ શકીએ. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.